ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ. બસ મિત્રો, ગઈકાલે આપણે સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં કેવી રીતે લખાય છે એની સમજ મેળવી હતી. તો મિત્રો, આજે આપણે નાની અને મોટી સંખ્યાની સમજ મેળવીશું. તો ચાલો તો જુઓ ઉદાહરણ એક, 212 અને 128. અહીંયા આપણને બે સંખ્યા આપેલી છે, 212 અને 128. તો આ બે સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે એ જાણવા માટે સૌથી પહેલા આપણે બંને સંખ્યાના 100ના સ્થાનને જોવા પડે. તો જુઓ 212 અને બીજી કઈ સંખ્યા છે? 128. બરાબર, એકમ દશક 100. 100ના સ્થાનમાં કયો અંક છે 212માં? 2. તો આ 2 છે અને આ બીજી સંખ્યા છે આપણી 128. એકમ દશક 100. 100ના સ્થાનમાં કયો અંક છે? 1. કયો અંક છે? 1. તો 128માં 100ના સ્થાનમાં છે 1. તો હવે બે મોટા કહેવાય કે એક મોટા કહેવાય? કયો અંક મોટો કહેવાય? 2 કહેવાય કે 1 કહેવાય? કયો અંક મોટો કહેવાય? 2 અંક મોટો કહેવાય. એટલે કે જે સંખ્યાનો 100નો અંક મોટો એ સંખ્યા મોટી કહેવાય. 212 અને 128, તો કઈ સંખ્યા મોટી કહેવાય? 212. તો 212 એ 128 કરતા મોટી સંખ્યા છે. હવે મિત્રો, આ સંખ્યાને આપણે, એટલે કે નાની મોટી સંખ્યાને આપણે સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય છે એની સમજ મેળવીએ. એટલે કે 212 એ 128 કરતા મોટી સંખ્યા છે. આ અણીવાળો ભાગ છે એ નાની સંખ્યા દર્શાવે. કેવી સંખ્યા દર્શાવે? નાની સંખ્યા દર્શાવે. અને જે આ ખુલ્લો ભાગ છે, કોહરો ભાગ, એ મોટી સંખ્યા દર્શાવે. કઈ સંખ્યા દર્શાવે? મોટી સંખ્યા દર્શાવે. એટલે કે 212 એ 128 કરતા કેવા છે? મોટા છે. 128 કરતા 212 મોટી સંખ્યા છે. તો તમને સમજ પડી? હવે જો ઉદાહરણ બીજું, 524 અને 536. આ બે સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે? તો સૌથી પહેલા આપણે કયું સ્થાન જોવાનું? 100નું સ્થાન. તો ચાલો જોઈએ, 524 અને 536 આ બે સંખ્યા આપેલી છે. તો 524માં 100નું સ્થાનમાં કયો અંક છે? 5. 536માં 100નો અંક કયો છે? 5. બંને અંક કેવા છે? સરખા. બંને અંક સરખા છે. તો પછી કયો અંક જોવાનો? બંને સંખ્યાનો દશકનો અંક જોવાનો. તો અહીંયા ખાલી છે 524માં દશકનો અંક 2 અને અહીં છે 536માં દશકનો અંક 3. હવે કયો અંક મોટો છે? 2 મોટા કહેવાય કે 3 મોટા કહેવાય? 3 મોટા કહેવાય. 3 મોટા કહેવાય. તો જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી, કેમ કે 100ના સ્થાન બંનેના સરખા છે. તો આપણે પછી દશકના સ્થાન જોયા. તો દશકના સ્થાનમાં 536માં કેવી કહેવાય? 536 મોટી સંખ્યા, કેમ કે અહીં દશકનો અંક 3 છે અને 524માં દશકનો અંક 2 છે. તો મોટી સંખ્યા કહેવાય 536. તો આપણે એની સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો 524 એ 536 કરતા નાની સંખ્યા છે. સાંકેતિક સ્વરૂપમાં આ રીતે દર્શાવાય. સમજાયું? તો આગળ જુઓ ઉદાહરણ ત્રીજું, 245 અને 241. તો આ બેમાં કઈ સંખ્યા મોટી છે? ચાલો જોઈએ, 245 અને 241. સૌથી પહેલા આપણે 100નું સ્થાન જોવાનું. 245માં 100ના સ્થાનમાં 2 છે, 241માં 100ના સ્થાનમાં 2 છે. બંને સંખ્યાના 100ના સ્થાન કેવા છે? સરખા. હવે કોનું સ્થાન જોવાનું? દશકનું સ્થાન. તો અહીંયા દશકના સ્થાનમાં 4 છે અને અહીં પણ દશકના સ્થાનમાં 4 છે. તો અહીં દશકના સ્થાન પર કેવા છે? સરખા છે. તો હવે કોનું સ્થાન જોવાનું? એકમનું સ્થાન જોવાનું. અહીં એકમના સ્થાનમાં કેટલા આપેલા છે 245માં? 5. અને અહીં એકમના સ્થાનમાં આપેલા છે 241માં
एक तो 245 में पांच एकम स्थान में 241 में एकम स्थान में एक तो क्यों अंक मोटो कहवाय पांच मोटा कहवाय के एक मोटा कहवाय पांच मोटा कहवाय एटले के जे संख्या नो एकम नो स्थान मोटो ते संख्या मोटी केम के अहीं 100 अने दशक बन्ने संख्याना अंको सरखा छे पण आपणे कोनुं स्थान जोयुं एकम नो स्थान जोई एटले के जे संख्या नो एकम नो स्थान नो अंक मोटो ते संख्या मोटी कहवाय तो 245 કેવા છે 241 કરતા મોટા છે તો એને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખશું 245 એ 241 કરતા મોટા છે એટલે કે 245 મોટી સંખ્યા છે અને 241 નાની સંખ્યા છે તો આ રીતે એને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવાય હવે જુઓ ઉદાહરણ 4 526 અને 526 બે સંખ્યાઓ આપેલી છે હવે આ બે સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે ચાલો જોઈએ 526 અને 526 બંને સંખ્યા જોતા તમને શું લાગે છે કેવી લાગે છે બંને સંખ્યા સરખી લાગે છે કેમ કે અહીં 100 ના સ્થાનમાં 5 છે અહીં પણ 100 ના સ્થાનમાં 5 છે 100 ના સ્થાન સરખા હવે દશક ના સ્થાનમાં અહીં 2 છે અહીં પણ બે છે દશકના સ્થાન પણ સરખા છે અને હવે આગળ જોઈએ એકમના સ્થાનમાં 6 છે અહીં અને અહીં પણ એકમના સ્થાનમાં 6 છે 526 526 બંને સંખ્યા કેવી છે સરખી તો એને સાંકેતિક સ્વરૂપમાં બરાબરના ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે જ્યારે કોઈ પણ સંખ્યા બંને સરખી હોય ત્યારે બરાબરની નિશાની દ્વારા સંખ્યાને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તો તમને સમજ પડી ગઈ કે સંખ્યાઓને સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે તો જુઓ નાની સંખ્યા મોટી સંખ્યા મોટી સંખ્યા નાની સંખ્યા એટલે કે અણીવાળો ભાગ નાની સંખ્યા દર્શાવે છે અને જે આ કોહરો ભાગ ખુલ્લો ભાગ છે મોટી સંખ્યા દર્શાવે છે જ્યારે બંને સંખ્યાઓ સરખી હોય ત્યારે બરાબરનો સંકેત આવે છે બંને સંખ્યા સરખી હોય ત્યારે કયો સંકેત આવશે બરાબરનો સંકેત આવશે તો તમને સમજ પડી ગઈ તો અહીંયા જુઓ નીચે આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ એટલે કે વર્તુળ તથા સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો એટલે કે જે નાની સંખ્યા હોય એના ઉપર ગોળ એટલે કે વર્તુળ કરવાનું છે અને જે સંખ્યા મોટી હોય એના ઉપર ચોરસ કરવાનું છે તો એક નંબરમાં જુઓ કઈ સંખ્યાઓ આપેલી છે 102 125 210 120 તો આમાં કઈ સંખ્યા નાની છે તમારો જવાબ એકદમ સાચો છે 102 એ નાની સંખ્યા છે એટલે આપણે શું કરશું વર્તુળ અને સૌથી મોટી સંખ્યા કઈ છે 210 તો એના ઉપર આપણે કરશું ચોરસ બરાબર હવે જુઓ બે નંબરમાં કઈ સંખ્યા આપેલી છે 255 326 165 425 તો કઈ સંખ્યા હશે નાની ધ્યાનથી જુઓ 165 તો એના ઉપર આપણે શું કરશું ગોળ અને સૌથી મોટી સંખ્યા કઈ છે 425 તો એના ઉપર આપણે કરશું ચોરસ હવે જુઓ ત્રણ નંબરમાં કેટલા છે કઈ સંખ્યા છે 109 124 326 128 કઈ સંખ્યા નાની છે 109 આપણે વર્તુળ કરશું અને મોટી સંખ્યા કઈ છે 326 ચોરસ કરશું હવે જુઓ તો જુઓ 4 નંબરમાં 203 300 401 525 કઈ સંખ્યા નાની છે ધ્યાનથી જુઓ કઈ સંખ્યા નાની છે હા તમારો જવાબ એકદમ સાચો છે 203 નાની સંખ્યા છે એટલે આપણે વર્તુળ કર્યું અને સૌથી મોટી સંખ્યા છે 525 તો આપણે કરશું ચોરસ હવે જુઓ આગળ 5 નંબરમાં 5 નંબરમાં જુઓ 605
666, 668, 695. હવે બોલો કઈ સંખ્યા છે નાની? તમારો જવાબ એકદમ સાચો છે, 605 એ નાની સંખ્યા છે અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 695. તમને બરાબર સમજ પડી ગઈ છે, સમજાઈ ગયું? તો ચાલો, તો મિત્રો આજે આપણે નાની સંખ્યા, મોટી સંખ્યા અને સરખી સંખ્યાને સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય છે તેની સમજ મેળવી. તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.